नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त राजू मेघवानी यूट्यूब चैनल में आपनुं स्वागत छे। आज आपणे व्याकरणनी अंदर नवो समास शीखी रह्या छे, तेनुं नाम छे द्विगु समास। एम कहेवाय के समासमां सौथी सरळ अने एकदम सहेलो समास एटले द्विगु समास। आम जोवा जईए विद्यार्थी मित्रों तो द्विगु समास एक कर्मधारयनो ज एक पेटा प्रकार कहेवाय, पण એટલા માટે અને આપણે કર્મધારયનો પેટા પ્રકાર કહીએ છીએ કે આ સમાસમાં વિશેષણ વિશેષણનો સંબંધ હોય છે, એટલા માટે આ રીતે આપણે એને કર્મધારયનો પેટા પ્રકાર કહી શકાય। પણ એમ એક વસ્તુ યાદ રાખવાનું છે કે વિશેષણ હંમેશા સંખ્યાવાચક હોય છે। એક વસ્તુ છે, વિશેષણ હોય ને, વિશેષણ એ હંમેશા શું હોય, સંખ્યાવાચક। આ અગત્યનો મુદ્દો છે। તમે દ્વિગુ સમાસનો કોઈ પણ ઉદાહરણ લો, ગુજરાતીની અંદર દ્વિગુ સમાસનો તમે કોઈ પણ ઉદાહરણ લો તો હંમેશા એમાં સંખ્યાવાચક વિશેષણ આવશે। અને આખું પદ એક વચનમાં વપરાય છે, બરાબર। બીજી એક વાત છે કે ભાઈ આખું પદ હોય ને, આખું પદ હંમેશા એક વચનમાં આવે છે। શામાં આવે છે, આખું પદ એક વચનમાં આવે છે અને આખો જે સમુચ્ચયનો અર્થ વ્યક્ત કરે છે, બરાબર। સમુચ્ચયનો ટૂંકમાં એમ કહી શકાય કે જે શબ્દની અંદર અંકવાચક શબ્દ આવે, હા અંકવાચક, એને આપણે દ્વિગુ સમાસ કહી શકાય। હા, પણ કેટલાક બે ત્રણ શબ્દ એવા છે ગુજરાતીમાં અપવાદરૂપ, એ તમને હું છેલ્લે ચર્ચા કરીશ કે આપણે એને શા માટે નથી ગણતા, એમાં પણ અંકવાચક શબ્દ તો આવે જ છે, બરાબર। એ જ આપણે છેલ્લે આ દ્વિગુ સમાસના અંતમાં ચર્ચા કરીશું। એટલે આપણે એક સામાન્ય ચાવી આપણે કહી શકાય ચાવીના રૂપમાં કે જેમાં અંકવાચક શબ્દ આવે, અંકવાચક શબ્દ હોય, શબ્દ હોય, બરાબર, મોટે ભાગે, હા મોટે ભાગે, મોટે ભાગે એટલા માટે લખું છું કે ગુજરાતીમાં બે ત્રણ શબ્દો જે છે એને આપણે અંકવાચક શબ્દ આવતો હોવા છતાં પણ આપણે એને દ્વિગુ સમાસમાં સમાવેશ કરતા નથી। હવે આપણે તમને દ્વિગુ સમાસના ઉદાહરણ આપો, જેમ કે સપ્તપદી, તો સાત પદનો સમૂહ, હા જોઈએ આપણે સપ્તપદી, બરાબર, તો શું થાય, સાત પદોનો સમૂહ, બરાબર, એકદમ સરળ સમાસ છે, સાત પદનો સમૂહ। ચોમાસું, તો ચાર માસનો સમૂહ, ચોમાસું, બરાબર, તો ચાર માસનો સમૂહ। તમને બીજા શબ્દ આપી દઉં તો ખ્યાલ રાખજો, પંચપાત્ર, પંચપાત્રનો સમૂહ, ત્રિભુવન, ત્રણ ભુવનનો સમૂહ, ચોતરફ, ચારેય તરફ, સપ્તાહ, સાત વારનો સમૂહ, પંચશેરી, પંચશેરીનો સમૂહ, દોઢ ડાહ્યું, દોઢ ડાહ્યું, બરાબર, દોઢ ડાહ્યું એટલે અહીંયા દોઢ એટલે વન અપોન ટુ ના અર્થમાં છે, હા દોઢ ડાહ્યું એ અર્થમાં છે। ઓકે, ભાઈ દોઢ ડાહ્યું કેવી રીતે આપણે દ્વિગુ સમાસમાં લઈ શકાય, તો દોઢ ડાહ્યું એ વન અપોન ટુ ના અર્થમાં છે, બરાબર। બીજો શબ્દ આપો, ત્રિલોક, ત્રણ લોક, ચોઘડિયું, ચાર ઘડીનો સમૂહ, પંચપાત્ર, તો પાંચ પાત્રનો સમૂહ, અઠવાડિયું, આઠ વારનો સમૂહ, બરાબર, ચોમાસું તો આપણે જોયું ચાર માસનો સમૂહ, અચ્છે, હા અચ્છે શબ્દ યાદ રાખજો, અચ્છે એટલે અડધો શેર, એમાં અંક છે અડધો શેર, ત્રિકોણ, ત્રણ ખૂણાનો સમૂહ, તો ત્રણ કોણ, ષષ્ઠકોણ પણ એ રીતે લઈ શકાય, બરાબર, ષષ્ઠકોણનો સમૂહ, અધુ કચરું, તો અડધું કચરેલું, અડધું છે અંક છે, બરાબર, અડધું છે અડધું કચરેલું, અધમુહું, તો અડધું મરેલું, એમાં પણ અડધું શબ્દ છે, એક સરખું, તો એક સરખું, એમાં એક શબ્દ છે, બેસે, તો બેસે એ પણ દ્વિગુ સમાસમાં આવી શકે વિદ્યાર્થી મિત્રો। બીજો કહું કે પાસે, તો શેરનો પા ભાગ, અર્ધમાં, તો અડધો માં, 10 કિલો જેને કહેવાય આપણે, એક ટાણું, એક ટાણું, ચોપાસ, ચારે પાસ, પંચશીલ, પાંચ શીલ, નવલખ, નવ લખ, તો આ બધા શબ્દો તમે સાંભળ્યા વિદ્યાર્થી મિત્રો, એની અંદર મોટાભાગે અંકવાચક શબ્દ આવે છે અને આપણે એને મેં ચાવી લખી છે કે જેમાં અંકવાચક શબ્દ હોય એને આપણે દ્વિગુ સમાસ કહેવાય, પણ મોટે ભાગે મેં શબ્દ વાપર્યો છે। હવે એક શબ્દ તમને આપું છું, નવ ભારત, જો આપણા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, નવ ભારત આ તમારા માટે અગત્યનું છે અને પરીક્ષામાં પૂછાયું છે, ટ્વિસ્ટ કરીને પૂછાયું છે, પણ વિદ્યાર્થી મિત્રો આ નવ શબ્દ જોઈ અને ડાયરેક્ટ દ્વિગુ સમાસ લખે છે તો ખોટું છે, આ દ્વિગુ સમાસ ન કહેવાય, કારણ કે અહીંયા નવ શબ્દ એ અંકના અર્થમાં નથી, અંકના અર્થમાં
નથી આ નવ એટલે નવીનતાના અર્થમાં છે નવીનતા નવુંના અર્થમાં છે એટલા માટે આપણે નવ ભરત શબ્દને દ્વિગુ સમાસ ગણતા નથી બીજો એક શબ્દ આપું તમને નવનિર્માણ નવ નિર્માણ અહીંયા પણ તમને સમજાવી દઉં કે નવ શબ્દ છે એ અંકના અર્થમાં નથી માટે આપણે એને દ્વિગુ સમાસ ગણતા નથી યાદ રાખજો ખાસ અહીંયા જે નવ શબ્દ છે એ નવીનતાના અર્થમાં છે નવીનતા નવીનતા ક્યાંક નવું કરવાના અર્થમાં છે એવો શબ્દ બીજો લો નવ તરંગ બરાબર તો નવ અહીંયા જે નવ તરંગ તો નવો તરંગ જો તમને ખ્યાલ આપી દો બીજો શબ્દ લો નવ તરંગ બરાબર તો અહીંયા તમે નવ જોઈ અને તમે કદાચ એક વખત નવ શબ્દ વાંચી લીધો ચલો ભાઈ નવ તરંગ એટલે બધું ગયું સમાસ ના તે ખોટું પડે એ વિદ્યાર્થી મિત્રો ખોટું પડે કારણ કે તમે મેં તમને આગળ કીધું કે ભાઈ જેમાં અંક હોય સંખ્યા વાંચન હોય બરાબર તમે નવ તો જોયું પણ તમે પહેલા એ તો સમજો કે આમાં નવ શબ્દ જે છે અંકના અર્થમાં લીધો છે અહીંયા તમે જોઈ શકો સપ્તપદી તો સાત એ જે છે સાત પદોનો સમૂહ ચોમાસું તો ચાર માસનો સમૂહ આ બધા શબ્દોમાં તમે જો તો અંકવાચક છે અઠવાડિયું તો સાત વારનો સમૂહ બરાબર ચોમાસું ચાર માસનો સમૂહ ચોતરફ ચારે ચારે તરફ એમ ત્રિભુવન ત્રણ ત્રિભુવન નો સમૂહ બરાબર ચોઘડિયું ચાર ઘડી નો સમૂહ પંચ પાત્ર તો પાંચ પાત્ર નો સમૂહ પંચશેરી પાંચ શરીર તો પાંચ શરીર નો સમૂહ આ બધામાં જે અંક છે ને એ અંકના સંદર્ભમાં છે પણ અહીંયા જે નવ છે ને વિદ્યાર્થી મિત્રો એ નવ કયા અર્થમાં છે નવીનતાના અર્થમાં નવીનતા અહીંયા નવીન તરંગ નવીનતા નવીન તરંગ અંકના અર્થમાં નથી અંકના અર્થમાં નથી માટે તે દ્વિગુ સમાસ નથી આ ખાસ રાખજો વિદ્યાર્થી મિત્રો કોઈ કે ભાઈ તમે કહો છો કે ભાઈ અહીંયા અંક આવે તો અમારે તો અંક છે કેમ અંક નથી તો તમારે એની સામે દલીલ કરવાની કે ભાઈ અહીંયા જે નવ છે નો ડાઉટ એ વસ્તુ સાચી છે કે અહીંયા અંક છે બરાબર નવ અંકના સંદર્ભમાં અંક તમને લાગે પણ અંકના સંદર્ભમાં નથી અહીંયા નવ એટલે નવીનતાના સંદર્ભમાં છે બરાબર આ તમારી જાણ માટે ખાસ કહી દીધું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દ્વિગુ સમાસનો વિડીયો પૂર્ણ કરીએ છીએ મેં તમને બધા સમાસ મોટા ભાગે ઉદાહરણ સાથે સમજાવી દીધા છે ને દ્વિગુ સમાસના જે અપવાદરૂપ શબ્દો હતા કે નવ ભારત નવ નિર્માણ અને નવ તરંગ બરાબર એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા અંક છે અંકવાચક શબ્દ તો લાગે પણ એ કયા અર્થમાં છે એ અગત્યનું છે બરાબર તો એ રીતે તમે પરીક્ષાની તૈયારી કરજો તો માનું છું કે સમાસની અંદર દ્વિગુ સમાસ એકદમ સરળમાં સરળ છે યાદ રહી જાય એવો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દ્વિગુ સમાસનો વિડીયો પૂર્ણ કરીએ છીએ ફરી નવા વિડીયોમાં નવા સાથે નવા સમાસ સાથે મળીશું ત્યાં સુધી આપ સૌનો આભાર